વાત ખેલ મહાકુંભની અમદાવાદની કર્ણાવતી ક્લબમાં ખેલ મહાકુંભ 2018 નું આયોજન કરવામાં આવ્યું છે અને રમતગમત મંત્રી ઈશ્વરસિંહ પરમારે રાજ્યકક્ષાના કબડ્ડી સ્પર્ધાનો પ્રારંભ કરાવશે તો આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હાજરી આપવાના છે અને સ્પર્ધામાં રાજ્યની 410 ટીમ ભાગ લેવાની છે કબડ્ડીમાં 205 ટીમમાં 2665 છોકરાઓ અને 205 ટીમમાં 2665 છોકરીઓ રમશે તો 1 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી રાજ્યકક્ષાની કબડ્ડી સ્પર્ધા રમાવાની છે જેનો આજથી પ્રારંભ થયો છે ખેલ મહાકુંભનો તો રમતગમત ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે અને તેના ભાગરૂપે કર્ણાવતી ક્લબમાં આજથી તેની શરૂઆત કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે આપણી સાથે હાલ કર્ણાવતી ક્લબથી કિંજલ જે રીતે કર્ણાવતી ક્લબમાં આજથી ખેલ મહાકુંભનો પ્રારંભ થયો છે શું શું આખા કાર્યક્રમો રહેશે કોની કોની હાજરી આજે જોવા મળશે નુપુર વાત કરવામાં આવે તો ખેલે ગુજરાત એમ કરી અને જ્યારે મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા ત્યારથી આ કોન્સેપ્ટ શરૂ કરવામાં આવ્યો હતો અને રમતગમતમાં પણ ગુજરાતમાં જે કહી શકાય કે એક સ્પિરિટ રહેલું છે રમતગમતમાં પણ જે રીતે અહીંયા બાળકોની અંદર એક પોટેન્શિયલ છે તેને બહાર લાવવા માટે આજે ખેલ મહાકુંભ હતો શરૂ કરવામાં આવ્યો છે આજની જે વાત કરવામાં આવે તો ખેલ મહાકુંભના ઉપક્રમે કબડ્ડી સ્પર્ધાનું છે જે આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય સરકારનું આપ સીધા દ્રશ્યો આપને બતાવવાનો પ્રયત્ન કરીશું કે હાલમાં જે કહી શકાય કે જે પ્રધાન છે ઈશ્વરભાઈ પરમાર તે પોતે અહીંયા ઉપસ્થિત છે આજની જો વાત કરવામાં આવે તો આ જે સ્પર્ધા છે તેની અંદર 410 જેટલી જે ટીમો છે તે ભાગ લેવાની છે તેમાં રાજ્યકક્ષાની સ્પર્ધામાં 205 ટીમમાંથી 2665 યુવા ખેલૈયાઓ જ્યારે કહી શકાય કે જે ગર્લ્સની વાત કરવામાં આવે તો 205ની ટીમમાંથી 2665 યુવતીઓ જે છે તે ભાગ લેવાની છે સીધી આજે આપણે આજની જો અત્યારની વાત કરવામાં આવે તો ટૂંક સમયની અંદર જ આજે જે કબડ્ડીની એક જે ગેમ છે તે શરૂ થશે તેને જોવા માટે પણ અહીંયા વિદ્યાર્થીઓ આવેલા છે ખાસ કરીને ગુજરાતની અંદર યુવા ધનને ખેલ જગતની અંદર પ્રોત્સાહન મળે જે પોટેન્શિયલ છે તે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર બહાર આવે તેની માટેનો આ એક પ્રયાસ કરવામાં આવ્યો હતો સરિતાની જો વાત કરવામાં આવે જે ગોલ્ડન ગર્લ તરીકે સરિતા ગાયકવાડે જ્યારે દેશનું નામ રોશન કર્યું છે તો તેની પણ આ જ પ્રકારે ખેલ મહાકુંભથી શરૂઆત થઈ હતી અને આ જ રીતે અનેક જે વિદ્યાર્થીઓ છે અનેક જે યુવાન અને ગુજરાતના યુવા યુવતીઓ છે યુવા ધન છે તે ખેલ તરફ પણ પોતે એક ખ્યાતિ પ્રાપ્ત કરે તેની માટેનો આ પ્રયાસ છે જે કેન્જલ આભાર આપનો સમગ્ર માહિતી માટે તો જે રીતે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે અને અલગ અલગ રમતોમાં યુવાનો પોતાની પ્રતિભા બતાવશે તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતના જે યુવાધન છે જે નવી પેઢી છે તે રમતગમત ક્ષેત્રે પોતાનું નામ બનાવી શકે તે માટે આ ખેલ મહાકુંભ આયોજિત કરવામાં આવે છે તો ખેલ મહાકુંભ 2018 નો આજથી પ્રારંભ 30 નવેમ્બર સુધી તે ચાલશે